શ્રી અયોધ્યાકાંડ કરીને મુનિ સાથે લીધા સૈન્યને આશ્રમથી એક કોષ દૂર જ રાખ્યું કોઈ પણ જાતના હથિયારો ધારણ કર્યા વિના ભરત અને શત્રુઘ્ન મુનિ ભરદ્વાજના આશ્રમ સુધી ચાલતા જ આવ્યા આશ્રમની ફરતી લીલી હરિયાળી સુંદર વૃક્ષો અને ભવ્ય શાંતિ જોઈને ભરતને આનંદ થયો મનમાં ઠંડક વ્યાપી દૂરથી જ ભારદ્વાજ મુનિએ જોયું કે વશિષ્ઠ મુનિ આવી રહ્યા છે આથી દોડીને તેમને ભેટી પડ્યા અને ભવ્ય સ્વાગત કર્યું ત્યારે મુનિ વશિષ્ઠે ભરત શત્રુઘ્નનો પરિચય કરાવ્યો આ દશરથ રાજાનો ભરત નામનો પુત્ર છે આથી મુનિ તેમને સર્વને પર્ણકુટીમાં લઈ ગયા અને સુંદર આસનો આપી બેસાડ્યા પછી તેમને અર્ધ્ય અને ભોજન અર્પણ કર્યું મુનિ ભારદ્વાજે તો અગાઉથી જ જાણ્યું હતું કે મહારાજા દશરથ સ્વર્ગે સિધાવી ગયા છે આથી કુશળતાના સમાચાર પૂછ્યા પછી મુનિ વસિષ્ઠ સાથે વાતોએ વળગ્યા ત્યાં જ મુનિને કંઈક યાદ આવી જતા ભરત સામે જોઈને બોલ્યા કે હે ભરત હવે તો તું અયોધ્યાનો રાજા થયો છે તો તારે આ રીતે જંગલમાં શાકારણથી આવવાનું થયું છે હે ભરત મહારાણી કૌશલ્યાએ જે જેને જન્મ આપ્યો છે અને જે શત્રુઓનું નિગ્રહ અને ભક્તોનું ભલું કરનારા છે એવા રામને તારી માતાએ ખુશ કરવા દશરથે વનવાસ આપ્યો છે તે રામ પ્રત્યે તારા મનમાં કોઈ રાખીને એમનું અહિત કરવા તો નથી મુનિના આવા વાક્યો સાંભળતા જ ભરતની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવો શરૂ થઈ ગયો અને ગદગદવાણીથી મુનિને કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ આપ તો ત્રિકાળ જ્ઞાની છો આપ મારા અંતરની વાતો જાણી શકો છો છતાં મને પાપી સમજતા હો તો મારા જેવો દુર્ભાગ્ય અન્ય કોઈ નહીં હોય હે મુનિવાર આવા કઠોર વચનો મને અતિશય સંતાપ આપે છે આપ જાણો છો કે હું મોસાળમાં હતો ત્યારે મારી માતાએ ભયાનક અનર્થ સર્જીને સઘળું કાર્ય કરેલ છે તેણે કરેલો અન્યાય મને જરા પણ પસંદ નથી હું તો મારા મોટાભાઈને અયોધ્યા પાછા લઈ જવા માટે જઈ રહ્યો છું આથી મારા પર કૃપા કરીને મને જણાવો કે હાલમાં મારા મોટાભાઈ વનમાં કઈ જગ્યાએ છે ભરતે મુનિની શંકા દૂર કરવા આ રીતે કહ્યું અને વશિષ્ઠ મુનિએ તેની સંમતિ આપતા ભરત બાદ મુનિ ખુશ થયા અને બોલ્યા કે હે ભરત તારામાં રહેલા ત્રણ ગુણોને કારણે હું પ્રસન્ન થયો છું હું તારો દ્રઢ ભાવ જાણતો હતો પણ મેં તને આવું પૂછીને તારા દ્રઢ નિશ્ચય ભાવને પ્રસિદ્ધ કરાવ્યો છે જેથી તારી કીર્તિમાં વધારો થાય અહીંથી થોડે દૂર ચિત્રકૂટ નામનો મોટો પર્વત છે ત્યાં શ્રી રામ સીતા અને લક્ષ્મણ પર્ણકુટીર બાંધીને નિવાસ કરી રહ્યા છે તારે ત્યાં જવાની ઉતાવળ કરવાની જરૂર નથી તું કાલે ત્યાં જજે આજે તો મારું આતિથ્ય સ્વીકારીને અહીં જ રોકાવાનું છે ભરતે મુનિનું આતિથ્ય સ્વીકાર્યું આથી ભારદ્વાજ મુનિએ તપોબળથી ભવ્ય સૃષ્ટિની રચના કરી જોત જોતામાં આશ્રમની આજુબાજુ ભવ્ય મહેલ રાજભવન અને ઉતારા માટેના સાધનો તૈયાર થઈ ગયા જાત જાતની વાનગીઓ બની ગઈ દૂધ પાક પૂરીની વ્યવસ્થા થઈ ગઈ અનેક જાતની મીઠાઈઓ બની ગઈ ભરત પોતાના પૂરા સૈન્યને લઈને ત્યાં આવ્યો અને ભવનોમાં સૈનિકોને સુખેથી રાત્રિ ગાળવાનું કહીને મુનિ પાસે આવી ગયો હે સજ્જનો મુનિ ભારદ્વાજે પોતાના તપના પ્રભાવથી ભરતનું સૈન્ય સહિત જે આતિથ્ય કરું એવું આતિથ્ય તો કોઈ મહારાજા પણ ન કરી શકે